રાપરના રામવાવમાં મહિલા ગુમ થતા રજૂઆત કરાઈ. રાપર તાલુકાના રામવાવ ગામે અનુસૂચિત જાતિના મગનભાઈ સોલંકી દ્વારા રાપર પોલીસ મથકે રજૂઆત કરવામાં આવી હતી. તેમની પત્નીને લલચાવી ફોસલાવીને વેચી હોય તેવી રાપર પોલીસ મથકે લેખિત ફરિયાદ કરવામાં આવી હતી, તેમજ મીડિયા સમક્ષ પણ પ્રતિક્રિયા આપી હતી. રિપોર્ટ બાય ગન્ની કુંભાર, ભચાઉ. મારું નામ વેલજીભાઈ પ્રેમજીભાઈ, ગામ રામવાવ. અમારી એ રજૂઆત છે કે મગનભાઈ પ્રેમજીભાઈના આજે 10 વર્ષ પહેલાં લગ્ન થયા હતા અને એ માણસ અહીંયા રહેતો હતો અને મજૂરી કરીને ખાય છે. એમાં એક સમાજ અને જ્ઞાતિ ભાઈ, એ માણસ વેલા દુદા હાલે મૂળ વતન વજે પર અને હાલે ભચાઉ રબારી વાસમાં રહે છે, જે એને આવ જાવ કરતો અને એને એ છોકરિયાનું વેચવાનું બહારની બાજુ લઈ આવી અને માણસોને વેચવાનો ધંધો કરે છે. અને એ માણસ એકવાર આપે અને પૈસા લઈ લે અને વરીને એને ઘરે આવ જાવ કરી અને એ માણસ એ બાઈને કોઈ પણ જાતની જો ભોરપણ જીવન ભોરપણ કા એને ભોરાઈના આત્મામાં લઈ જાય અને એ માણસ એની છેતરી ધોતવી અને હું માણસ કોને લઈ જાય બીજાને આપે, આવા ધંધા વેલા દુદા કરે છે. પોલીસ તંત્ર પાસે રજૂઆત કરી જે મગનભાઈ પ્રેમજીભાઈ જે એને આ વસ્તુનું સાચી જાણકારી કે જે એની મોબાઈલની મેમરી એ ટેપ રેકોર્ડિંગ છે, જે વેલા દુદા અહીંયાથી અપહરણ કરી અને લઈ ગયો અને લઈ જઈ અને એણે સામે સેટિંગ કરી રાખ્યો હતો નંદગામનો વાણોંદને એણે આપી. પછી જે એને આ તંત્રની ખબર પડી કે આ માણસ મારા માથે કાર્યવાહી કરશે, એટલે વાણોંદથી વાત થઈ છે, જેના વાણોંદના મોબાઈલ નંબર છે એ વાણોંદ વાત કરવા માંડી ગયો છે 2 દિવસ ત્યાં. અને એ માણસ એમ કહે છે કે મારા કડે 2 દિવસ હતી અને વેલા દુદાએ મને કોન્ટેક કરાવી દીધો હતો અને એ માણસે મને આ બાઈ આપી અને ભાઈ આપી એટલે મને આવી ખબર પડી કે મારા માથે કાર્યવાહી થશે, એટલે મેં વરીને એને ફોન કરી અને ભાઈ આપી દીધી અને એ બાઈક લઈ અને મારે ઘરે આવ્યો અને બાઈક પાસે બેસાડી ઘરે લઈ ગયો. અને વેલા દુદા હરિજન એમ કહે છે, આ બાઈ જે મગનભાઈની ઘરવાળી જે હતી એને એમ કહે છે કે એક રાત મારા સાથે તું સોયા તો હું તને બીજે કરાવી દઉં. આવા એણે બદ ઈરાદાની વાતો કરી અને આ માણસ કોન્ટેક કર્યો છે. અને એ માણસે વેલા દુદા હરિજન જે રહ્યો એ હાલે પછી વાણોંદ કણે લઈ અને એણે વડોદરા આપી દીધી છે એવી માહિતી મળી છે. અમારે એ માંગ છે કે આ માણસે અમારા માથે ભલે બાઈનું કોઈ એવો નથી કે બાઈ જે અમને ભલે મળે એવો નથી, બાઈ મળે કે ન મળે, પણ આ માણસે અમારા માથે જે અમારે ઘરે આવી કોન્ટેક કરી અને બદ ઈરાદા અને ખોટો કર્યો છે એનું પરિણામ વેલા દુદાને આવવું જોઈએ કે બીજી વાર કોઈ માથે ખોટો કરે નહીં. અને આ માણસો બહારથી છોકરીઓ લઈ આવે છે અને લે વેચનો ધંધો કરે છે અને પાછી વરીને આવા કરે છે. કોઈ ગરીબ માણસ હોય, જે માણસ કોઈ માણસ પૈસાનો હોય, પરિસ્થિતિનું ખરાબ હોય કે જે માન જીવન જીવતો હોય, એનાથી આવા બીજી વાર જે મગનભાઈથી બન્યો એવો બીજાથી કોઈથી ન બને એવી અમારી માંગ છે.